વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. ભાજપે પ્રમુખ ઉપપ્રમુખની જવાબદારી મહિલાઓને સોંપી. કોંગ્રેસના ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવનાર સદસ્ય હાજર રહ્યા નહીં. વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના કુલ 28 સભ્યોમાંથી 21 સદસ્યો હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી અંશુમાન રાવલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ માટે ચૌહાણ મીનાબેન જીતેન્દ્રસિંહે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપ તરફથી આશાબેન મહેન્દ્રકુમારે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઉપસ્થિત 21 સભ્યોમાંથી કોંગ્રેસના ઉપસ્થિત 4 સદસ્યો મીનાબેન ચૌહાણને મતો આપ્યા હતા, જ્યારે ભાજપના ઉપસ્થિત 17 સદસ્યોએ આશાબેન પટેલને મળતા તેઓને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી ચૌધરી લવજીભાઈ વેલજીભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. તેઓને પણ કોંગ્રેસના હાજર 4 સદસ્યોએ મતો આપ્યા હતા, પરંતુ ચૂંટણી સમયે તેઓ ગેરહાજર રહ્યા હતા, જેને લઈને તર્ક વિતર્ક સર્જાયા હતા. જ્યારે ભાજપના ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઠાકોર સીતાબેન ગણેશજીને ભાજપના હાજર 17 સદસ્યોએ મત આપતા તેઓ પણ ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા બંને પ્રમુખ ઉપપ્રમુખનું ભાજપના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભાજપે આ વખતે પ્રમુખ ઉપપ્રમુખની જવાબદારી મહિલાઓને સોંપી હતી. ચૂંટાયેલા પ્રમુખ આશાબેન પટેલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો ખૂબ ઝડપથી હાથ ધરવામાં આવશે અને બાકી રહી ગયેલા કામો પણ શરૂ કરવામાં આવશે તેવો ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, રાજુભાઈ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ, તેમજ સંજય પટેલ શહેર પ્રમુખ, તેમજ યોગેશ પટેલ નેતાજી, તેમજ કમલેશ કાકા, મનોજ પટેલ, કમલેશ પટેલ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડીને વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.